ની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિના આક્ષેપો બાદ વધુ એક કંબોટો ખુલાસો થયો છે. વગર કારણે ઓક્સિજન આપવાની દર્દીની વાતને રદિયો આપનાર હોસ્પિટલ સંચાલિકા ડોક્ટર મલ્લિકા ખન્નાની મોટી કબૂલાત સામે આવી છે. જેટલી ભી હોતી આયુષ્માન એપ્રુવ નહીં કરેગા કે ઇતની હાઈ એન્ટિબાયોટિક આપ વોર્ડ મેં ક્યુ દે રહે હો. યે નહીં પતા કે પાયરોનેફ્રાઇટિસ મેં યહી એક કામ કરને વાલા હૈ. આપ સમજે મેરી બાત. બટ ઇનકો આઈસીયુ ઇસીલિયે શો કિયા હૈ મેને કે યે મેરોફેનમ દે કોમને. અલ્ટીમેટલી હમે યે મતલબ કે પેશન્ટ કી ફુકી જાના ચાહીએ. વોર્ડ મે જ્યાદા બજે પ્રેશર ખર્ચો હો. નહીં પૈસા નહીં ખર્ચવું પડે પણ એ લોકો એપ્રુવ નહીં કરે. તો મને એ એટલી હાઈ એન્ટિબાયોટિક મે વોર્ડ માં નહીં આપી શકું. એન્ડ વેરી ફ્રેન્કલી યે કબ ડિસઅપ્રૂવ કરતે હૈ હમે પતા લગતા હૈ. જૈસે ઇન્હી કે તરહ એક પેશન્ટ અભી બસ કલ હી આઈ હૈ ફોલો અપ કે લિયે. તો 10વે દિન ઇનકા પેડી આયા કે પાયલો ને ક્યુંકી ઇનકો ફીવર પે ફીવર ફીવર પે હર પેશન્ટ અલગ હોતા હૈ. તો ઉનકો ફીવર પે ફીવર આ રહા થા ઓર શુગર ભી કમ હો રહા થા. અબ દેખો જો શુગર વાપર પટરી પે આ રહા હૈ વો ઇસલિયે કિડની રિકવર કર રહા હૈ. પણ આયુષ્માન મે આપ રિપોર્ટ લેકે નહીં જા સકતે હો ક્યુંકી હમે સબમિટ કરના હોતા હૈ. ઠીક હૈ. ઓર ફોર વેરી સેલ્ફિશ રીઝન ઇનકો આઈસીયુ મે મેને રખા હૈ તાકી મેરોફેનમ જાય. એન્ડ વો પેશન્ટ કા ભી એસે હી થા. 10 ડેઝ ઉનકો ભી ઓક્સિજન કી કોઈ જરૂરત નહીં થી પર ઇનકો સિમ્પલ આઈસીયુ મે ઇસીલિયે રખા. હા જિસ દિન આયે થે ઉનકો જરૂરત થી ઉનકો ભી રખા થા ક્યુંકી પાયલોનેફ્રાઇટિસ ઇઝ અ કિડની ઇન્ફેક્શન એન્ડ વો ભી ડાયાબિટિક હૈ. ટિપિકલી તુમ્હારે પાપા કા કેસ થા. કઈ ઇનકી સોનોગ્રાફી ભી વહાં ડિસિઝન મે હુઈ હૈ બિલકુલ કમ્પ્લીટ. ઓર ઉનકી ભી ઇન્ક્વાયરી આઈ કે 10 દિન કે બાદ કે આપકો પેશન્ટ કો ડિસ્ચાર્જ કરના હૈ. તો મેને વો દાદા કો કહા કે 10 દિન તક હમને દિયા પર જહાં તક મેરા ડિસિઝન હૈ આપ 4 દિન ઓર આકે લે લો ઓર ફિર આપ સુબહ શામ ઇન્જેક્શન આકે લે લો. મેં મેરા ચાર્જ કુછ ભી નહીં લુંગી આપસે ઇન્જેક્શન કા ચાર્જ દેખે જાઓ યહાં પે. ઓર વો દાદા ને કમ્પ્લીટ કિયા કોર્સ અપના ઓર બિલકુલ જીત આપકો કે લગી. મેં કહા વો આપ પે હૈ ક્યુંકી આયુષ્માન વાલે કહે રહે ડિસ્ચાર્જ કરો ડિસ્ચાર્જ કરો બહોત દિન હોંગે. સુજના થી એ વો જો માસ્ક જુદા જુદા ટાઈપના છે બરાબર. જ્યારે આપણે પેશન્ટને ખાવાનું પીવાનું હોય બરાબર તો કેન્યુલા માસ્ક પહેરીને નહીં ખવાય ત્યારે આપણે બીજું માસ્ક લગાડવું પડે. પેશન્ટને થોડી વાર આપણે વીન કરીએ એને વીનિંગ ફ્રોમ વેન્ટિલેટર કહીએ. પેશન્ટને કાઢવું તો પડે ને વેન્ટિલેટર પર લીધું છે તો ધીમે ધીમે કાઢવું પડે એને વીનિંગ પ્રોસેસ કહેવાય. અને એ અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે. એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે. એને આપણે ABG આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ બરાબર. અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ ABG હોય છે અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની. હવે અંજના હોસ્પિટલના ડોક્ટરનો આજ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જે રીતે તમે સાંભળ્યું કે આખરે એક દર્દીના આક્ષેપો બાદ જ આ ડોક્ટર મલ્લિકા ખન્નાએ શું કહ્યું. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દર્દીનો આક્ષેપ હતો કે જરૂર નથી છતાં પણ દર્દીઓને આઈસીયુમાં ઓક્સિજન આપવામાં આવે છે અને પછી ફોટા પાડવામાં આવે છે જેની સામે ડોક્ટર મલ્લિકાએ સ્પષ્ટતા કરી હતી. ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ હવે સામે આવી રહ્યો હોય વડોદરાથી તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેવા આ વિડીયોઝ પણ હવે સામે આવી રહ્યા છે. અંજના હોસ્પિટલના ડોક્ટરનો આજે વિડીયો સામે આવ્યો છે. આઈસીયુમાં દર્દીને રાખવા પાછળનું કારણ તેઓ જાતે જ કહી રહ્યા છે. દર્દી આઈસીયુનું નથી ડોક્ટર ખુદ તેનો સ્વીકાર કરે છે પરંતુ હાઈ ડોઝની દવા અમે નોર્મલ વોર્ડમાં ન આપી શકીએ તેવી વાતનો સ્વીકાર કરીને આઈસીયુમાં અમે શિફ્ટ કર્યા છે આ દર્દીને. આ વાતનું કબૂલાત તેઓ કરી રહ્યા છે. ત્યારે ખ્યાતિકાંડ બાદ અંજના હોસ્પિટલ કાંડ સામે આવી રહ્યું હોય વડોદરાથી તે પ્રકારના આ દ્રશ્યો છે. ગઈકાલે પણ એક દર્દીનો વિડીયો વાયરલ થયો હતો અને જે બાદ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર અંજના હોસ્પિટલની ગેરરીતિથી આ પડદો ઉચકાયો હોય તેવો આ એક વિડીયો સામે આવી રહ્યો છે.
પોતે તેઓ કબૂલાત કરે છે કે આઈસીયુ નું પેશન્ટ નથી, છતાં પણ અમે હાઈ, ખાસ કરીને મોટા પાવરવાળી, વધુ પાવરવાળી દવા અમે જનરલ વોર્ડમાં ન આપી શકીએ, એટલા માટે અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા છે. બિલકુલ, જ્યારે દર્દીનો વિડીયો ગઈકાલે વાયરલ થયો ત્યારે જે ડોક્ટર મલ્લિકા ખન્ના છે તેઓ સુખ્યાની વાતો કરતા હતા અને જાણે પોતે કંઈ જ નથી કર્યું તેવી મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે જે વિડીયો સામે આવ્યો છે તેમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા બીજા કોઈએ નહીં પરંતુ ગઈકાલે સુખ્યાની વાતો કરનારા ડોક્ટર મલ્લિકા ખન્ના છે તેને ખુદ જે છે તે કબૂલાત કરી છે અને એનું આ કબૂલાતનામું જે છે તે દર્શકો જોઈ શકે છે. મલ્લિકા ખન્ના સ્પષ્ટ કહી રહ્યા છે કે આજે દર્દી જે છે તે આઈસીયુનું દર્દી નથી, પરંતુ અમુક ઇન્જેક્શન એવા આપવાના હોય છે કે જેના કારણે મારા દર્દીને આઈસીયુમાં રાખવું પડશે. બીજી વાત કરીએ તો એ દર્દીના સ્વજનને એમ પણ કહી રહ્યા છે કે અમને ખબર છે કે આયુષ્માન કાર્ડવાળા ક્યારે એપ્રુવલ આપે છે, ક્યારે એપ્રુવલ નથી આપતા, કેવા કેસમાં એપ્રુવલ આપે છે, કેવા કેસમાં એપ્રુવલ નથી આપતા. એટલે આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે ક્યાં જે કારસો છે તે રચવામાં આવી રહ્યો છે, સરકારની આંખમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. માત્ર એક દર્દીની વાત નથી પરંતુ આ વાયરલ થયેલો જે વિડીયો છે તેમાં આજે ડોક્ટર મલ્લિકા ખન્ના છે તે અન્ય એક દર્દીની પણ વાત કરી રહ્યા છે કે આ દર્દીની જેમ અન્ય એક દર્દીને પણ તકલીફ હતી, એને પણ આઈસીયુની કે ઓક્સિજનની કે વેન્ટિલેટરની જરૂર નથી, પરંતુ એની પાસે આયુષ્માન કાર્ડ હતું એટલે આયુષ્માન કાર્ડ હેઠળ તેની સારવાર થઈ જાય તેના માટે એ દર્દીને પણ જે આઈસીયુ છે તેમાં રાખવામાં આવ્યો હતો. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના એક ઉચ્ચ કક્ષાના અધિકારીની આમાં સીધે સીધી સંડોવણી હોય તેવું સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. કારણ કે ગઈકાલે બપોરથી સાંજ સુધી વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી હતી. ગણતરીના તપાસ મિનિટોમાં એટલે કે 15-20 મિનિટમાં આખી આખી તપાસ જે છે તે આટોપી લેવાય અને સાંજના સમયે જે હોસ્પિટલ સત્તાધીશો છે તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી અને જો ક્લીન ચીટ આપી તો પછી આ વિડીયોમાં ડોક્ટર જે ખુદ કબૂલાત કરે છે કે તેમના દ્વારા કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે, તો વિડીયો અને જે પાલિકાની કાર્યવાહી છે તે બંને જો ભેગા કરીએ તો પાલિકાની કામગીરી પાસે સામે પણ જે ચોક્કસથી સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. એટલે હવે માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકા પર નિર્ભર નહીં રહીને રાજ્યકક્ષાએ આ સમગ્ર મામલો છે તેની તપાસ કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. કારણ કે ગઈકાલે તો દર્દીનો વિડીયો હતો પરંતુ આજે તો ખુદ ડોક્ટર જ કબૂલ કરી રહ્યા છે કે તેમના દ્વારા આયુષ્માન કાર્ડવાળા દર્દીઓ સાથે કંઈક ખોટું કરવામાં આવી રહ્યું છે. જી, હાર્દિક આભાર માહિતી બદલ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થયા. 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ હતું જ નહીં, તો પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ. પીએમજેએવાય યોજના હેઠળ દર્દી દીઠ 5,000 થી 1,25,000 મંજૂર થતા હોય છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. જિલ્લાની 4 હોસ્પિટલે પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ. મહેસાણાની લાયન્સ કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા. વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના આરોપીના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીએ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજકોટ કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન. કહ્યું કોર્પોરેટ બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોએ ગેરંટી મની ટાર્ગેટ પૂરા કરવાના હોય છે, નહીં તો ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના આરોપી તબીબ સંજય પટોલિયાનો વધુ એક કારનામો સામે આવ્યો. સુરતની હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે આપતા હતા સેવા. વેબસાઇટમાં સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. અનેક દર્દીઓની વજન ઘટાડવાની કરી હતી સર્જરી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ બાદ વડોદરાની અંજના હોસ્પિટલ પર આરોપ. બિનજરૂરી ઓક્સિજન માસ્ક પહેરાવી ફોટા પડાવ્યાનો આરોપ.